नमस्कार मित्रों, आपनु स्वागत छे अमारी चैनल में। मित्रों, आजनी वात खास छे, माटे अंत सुधी सांभळजो। तो चालो शुरू करिए। विक्रम पोताना रूम में लाइट पण कर्या वगर बैठो होतो। आखो रूम सिगरेट ना धुमाड़ा थी भराई गयो होतो। बारी पण खुली न हती अने घरमां तो बीजू कोई हतुं ज नहीं। एक पछी एक सिगरेट जलावे जतो होतो અને તેનું અંતર પણ અતીતની એ યાદને કારણે ઝૂલતું હતું। હજી તો એવી કઈ એની ઉંમર પણ હતી નહીં, 35 વર્ષની માત્ર તેની આયુ હતી। હા, હજી તો તેના જીવન 40 આ માંડ શરૂ થયા હતા। ક્યાં 52 બારાએ કયો ખેલ ખેલ્યો કે જીવન હાથ તાળી દઈ રહ્યું હતું અને તે કઈ જ કરી શકે તેમ ન હતો, અથવા તો એમ કહો કે કરવા જ માંગતો ન હતો। કોની માટે થઈને હવે જીવવું છે તેનું કહી શકાય તેવું તો કોઈ અહીં હતું જ નહીં। હા, એક વર્ષ પહેલા બધા જ હતા। આ ઘર જાણે હસતું રમતું હોય તેવું રોજ અહીં ઉલ્લાસ ભર્યું હતું અને આનંદ જાણે કે ઓળ ગોળ થઈ રાખતો હતો અને જાણે અજાણે વિક્રમ અતીતમાં ઘસડાઈ ગયો। વિક્રમ અને વાણીના લગ્ન થયા। વિક્રમ એક ડિવોર્સી માતાનો એકનો એક દીકરો હતો। નાનપણમાં જ માતા પિતાના ઝઘડાઓ જોઈ જોઈને મોટો થયો। તેની માતા એક વર્કિંગ વુમન હતી અને તેના પિતા રોજ જુદી જુદી બાબતે તેની ઉપર વહેમ કરતા હતા કે તે ચારિત્રહીન છે, કારણ કે તેને રૂપિયાની જરૂર ન હતી। પણ તેઓનો નિર્ણય હતો, ક્યારેક મોડું થાય તો મારતા પણ ખરા। તેની માતાએ ઘણી કોશિશ કરી આ લગ્નને બચાવવાની, પોતાના એકને એક પુત્ર માટે થઈને, અને તે સહન કરતી રહી। પણ અંતે તે હવે તેની સાથે રહી શકે તેમ ન હતી। આથી તેને છૂટા છેડા માટે અરજી કરી અને વ્યસની અને વહેમી પતિથી અંતે છુટકારો મળી ગયો। વિક્રમની માતા એટલે કે મંદાકિનીને એમ હતું કે તે હવે તેના દીકરાનો બરોબર ઉછેર કરશે અને સારા સંસ્કારો આપશે, પણ તેણે એલિમનીના રૂપિયા લેવાનો ઇનકાર કર્યો હતો અને પોતાના બળ બુદ્ધિ ઉપર જ પુત્રનો ઉછેર કરવાનું વિચાર્યું હતું, કારણ કે પૈસા જ પતનનું સૌથી પહેલું કારણ છે। વિક્રમના પિતા બહુ જ રૂપિયા પૈસા વાળા હતા, એટલે રૂપિયાના દમ ઉપર તે વિક્રમની કસ્ટડી પોતે લેવા માંગતા હતા, પરંતુ કોર્ટમાં પુરવાર થઈ શક્યું નહીં અને વિક્રમની કસ્ટડી તેની માતાને જ મળી, કારણ કે તે હજી ઘણો નાનો હતો, 5 વર્ષનો, એટલે તેના લાલન પાલન માટે માતાની જ જરૂર પડે છે એવું સાબિત થયું। મંદાકિની મા દીકરાના ઉછેર માટે હજી પણ વર્ક કરતી હતી અને જોઈએ તેટલો સમય દીકરાને આપી શકતી ન હતી, પરંતુ તેનું પૂરું ધ્યાન તેના ઉપર કેન્દ્રિત હતું। ધીરે ધીરે વિક્રમ મોટો થવા લાગ્યો, પછી તો પ્રાથમિક, હાઈસ્કૂલ અને કોલેજમાં આવી ગયો। હાઈસ્કૂલમાં હતો ત્યારે જ સ્કૂલમાં જ તેના પપ્પા તેને મળવા આવતા અને રૂપિયા આપતા, કારણ કે ભેટ આપે તો મમ્મીને ખબર પડી જાય અને અંતે તેને રૂપિયાની ટેવ પડી ગઈ અને રૂપિયામાંથી તેને વ્યસનની ટેવ પણ પડી। હાઈસ્કૂલમાં હતો ત્યારથી જ તેને સિગરેટની ટેવ પડી ગઈ હતી। આ ટેવને કારણે તે ઘરમાં હોય ત્યારે વધારે પોતાના રૂમમાં જ રહેતો અને ભોળી મમ્મીને એમ લાગતું કે તે અભ્યાસમાં વ્યસ્ત છે। તે અભ્યાસ પણ ઠીક ઠાક કરી લેતો હતો અને એકંદરે પરિણામ સારું આવતું હતું, એટલે આગળ ચાલી જતું હતું। એમને એમ ગ્રેજ્યુએટ થઈ ગયો, પણ આ વ્યસન તેનો કેળો મૂકતું ન હતું। હવે તો મમ્મી રિટાયરમેન્ટને આરે હતી અને તેને સર્વિસ ગોતવી પડે તેમ જ હતું, પરંતુ એવું ખાસ કોઈ ભણતર હતું નહીં। 10-20 હજારની નોકરી તેને કરવી ન હતી। વળી પાછો બાપનો રૂપિયો જ યાદ આવ્યો અને પહોંચી ગયો પપ્પા પાસે ધંધો કરવો છે એમ કહીને થોડા ઘણા રૂપિયા માગ્યા। હવે આ જ મોકો હતો તેના પપ્પાને તેને પોતાની તરફ કરવાનો, એટલે તેણે પણ વિક્રમે માગ્યા હતા તેના કરતાં ડબલ રૂપિયા આપ્યા। વિક્રમે રૂપિયામાંથી ધંધો શરૂ કર્યો અને થોડેક અંશે સફળ પણ થયો અને ધંધામાં 5 વર્ષ થઈ ગયા। જ્યારે તેની મમ્મીને આ વાતની ખબર પડી ત્યારે તેણે બહુ જ ગુસ્સો કર્યો અને સંબંધ તોડવાની વાત પણ કરી, પણ વિક્રમને જાણે કંઈ અસર ન થઈ હોય તેમ તે વર્તવા લાગ્યો। વિક્રમની માતાને એવું લાગ્યું કે પોતાનું આટલું બલિદાન એળે ગયું અને તેની તબિયત ઉપર અસર થવા લાગી। એકાએક હાર્ટની બીમારી લાગુ પડી ગઈ, બીપી હાઈ રહેવા લાગ્યું અને ડિપ્રેશનનો શિકાર પણ થઈ ગયા।
વિક્રમના લગ્ન પણ થઈ ગયા હતા। વીણા સ્વભાવે શાંત અને એકદમ સંસ્કારી છોકરી હતી। વિક્રમની મમ્મીને હૈયે થોડી ધરપત થઈ કે હવે વિક્રમનું જીવન થોડું સુધરી જશે। હવે તો તેને પણ ખબર પડી ગઈ હતી કે વિક્રમને સિગરેટ અને દારૂનું વ્યસન છે। એક દિવસ તેની મમ્મીને છાતીમાં દુખાવો ઉપડ્યો અને સિવિયર્સ હાર્ટ એટેક આવ્યો અને તે ઈશ્વરને પ્યારી થઈ ગઈ। અચાનકના મમ્મીના મૃત્યુથી હતાશ થઈ ગયો અને તે પોતાને જ તેના મૃત્યુનું કારણ માનવા લાગ્યો। એમાં અધૂરામાં પૂરું, ધંધામાં બેધ્યાન થવાથી ધંધામાં પણ ખોટ આવી તે વધુ હતાશ થઈ ગયો અને વ્યસન છોડવાની બદલે વધુ ને વધુ તેમાં ગરકાવ થઈ ગયો અને આ વાતની અસર તેના દાંપત્ય જીવન પર પણ પડી। વીણા ખૂબ જ સહનશીલ હતી પણ આ વ્યસનની ટેવ તેને પસંદ નહોતી। એક દિવસ તેણે વિક્રમની બધી જ દારૂની બોટલ અને સિગારેટ સંતાડી દીધા। તેને એમ કે તે પોતાના પ્રેમથી તેને આ વ્યસનની ટેવથી દૂર લઈ જશે અને તેને આ પ્રેમનો નશો થશે, પછી પેલા ક્ષણ બે ક્ષણના નશાથી તે આપોઆપ દૂર થઈ જશે। પણ આ તો વર્ષો જૂની આદત હતી, તે એમ કઈ રીતે ભૂલાઈ? એટલે વારંવાર ના માંગવા છતાંય જ્યારે વીણાએ ન આપ્યો ત્યારે તેને ગુસ્સો આવ્યો અને તેણે વીણાને મારી। વીણા ગમે તેમ તો પણ આધુનિક યુગની યુવતી હતી એટલે તેણે પોતાનું સમાન ગવાતું લાગ્યું અને તેણે વિક્રમને છોડવાનો નિર્ણય લઈ લીધો। તેણે વિક્રમને બતાવ્યા વગર જ ઘર છોડીને ચાલી ગઈ ને ઘણી કોશિશ કરી શોધવાની પણ ન મળી અને આજે એ વાતને એક વર્ષ થઈ ગયું હતું। તેના ગયા પછી તો કોઈ જ રોકટોક કરવા વાળું હતું નહીં, બે ફામ રીતે આ બધું થતું હોવાથી તેની તબિયત ખરાબ થઈ ગઈ અને હવે તો ડોક્ટરે પણ અલ્ટિમેટમ આપી દીધું હતું કે તેનું જીવન જોખમમાં છે અને તેને ફેફસાનું કેન્સર જાહેર થયું છે। બસ આ જ વાત છે વિક્રમના અતીતની। મિત્રો, આજકાલની જુવાનીના આ વ્યસનના ભરડામાં આવતી જાય છે। પાન, સિગારેટ, તમાકુ, બિયર, દારૂ વગેરેના વ્યસનો યુવાન વયથી જ જાણીએ અજાણીએ થઈ જતા હોય છે। આજકાલ કેન્સર નામની ગંભીર બીમારીનો ભોગ યુવાનો વધુ ને વધુ બનતા જાય છે। નાના એવા કારણથી પણ હતાશાનો શિકાર બની જાય છે અને પોતાનું અણમોલ જીવન આ રીતે દાવ ઉપર લગાવી દે છે। મિત્રો, વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરજો। આભાર।